વિરામ બાદ આગળ વાત કરીએ તો હાલોલ તાલુકામાં ફતેપુરીમાં આવેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની બદલી થતા બાળકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો. હાલોલ તાલુકાના ફતેપુરી ગામે 1-8 ધોરણ ધરાવતી ફતેપુરી પ્રાથમિક શાળા આવેલ છે, જેમાં 1-1-2015 આચાર્ય HTET તરીકે પાટીદાર મુકેશભાઈ મુરજીભાઈ ફરજ બજાવે છે, જેઓએ છેલ્લા 4 વર્ષથી ફતેપુરી પ્રાથમિક શાળાના બાળકોની અભ્યાસની ગુણવત્તામાં ભારે સુધારો કરી બાળકોને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ સંસ્કાર પ્રદાન કર્યા હતા. બાળકોના અભ્યાસમાં થઈ રહેલ પ્રગતિ તેમજ મુકેશભાઈની શાળાના બાળકો પ્રત્યેની શ્રેષ્ઠ કામગીરીને લઈ તેઓ શાળાના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ફતેપુરી ગામમાં લોકોના પ્રિય બની ગયા હતા. ફતેપુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસને લઈ સતત ચિંતિત રહેતા અને વિદ્યાર્થીઓના ભાવિના ઘડતરનો શ્રેષ્ઠ પાયો નાખવાનો તેમના ઉમદા કાર્યને લઈ મુકેશભાઈની ચોમેર પ્રશંસા ઉઠવા પામી હતી, જેમાં ગત તારીખ 20-12-2019 રોજ શિક્ષણ વિભાગ દ્વારા એકાએક તેઓની બદલીનો ઓર્ડર આવતા વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ફતેપુરી ગામના લોકોને ધક્કો પહોંચ્યો હતો. ફતેપુરી ખાતે શિક્ષણની શ્રેષ્ઠ કામગીરી કરનાર આચાર્ય મુકેશભાઈની બદલીથી રોષે ભરાયેલા 1-8 ધોરણના વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કરી શાળાએ જવાનું બંધ કરી દેતા શાળામાં સન્નાટો વ્યાપી ગયો હતો. જ્યારે મંગળવારે સવારે વિદ્યાર્થીઓના વાલીઓ સહિત સમગ્ર ફતેપુરી ગામના મહિલા પુરુષોએ ફતેપુરી પ્રાથમિક શાળામાં પહોંચી સૂત્રોચ્ચાર કરી ભારે હોબારો મચાવી આચાર્યની બદલી રોકવા આહવાન કર્યું હતું. જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત અરજી કરી આચાર્યની ઉત્કર્ષ કામગીરીને બિરદાવી તેઓને બાળકોના શ્રેષ્ઠ ભવિષ્ય માટે તાત્કાલિક અસરથી તેઓની બદલી રોકવા માંગ કરી હતી. જ્યારે ફતેપુરી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ પણ તેમની આ લડતમાં જોડાયા હતા અને જ્યાં સુધી મુકેશભાઈની બદલીનો ઓર્ડર કેન્સલ નહીં થાય ત્યાં સુધી શિક્ષણનો સંપૂર્ણપણે બહિષ્કાર કરી શિક્ષણ કાર્યથી વંચિત રહેવાનો નિર્ધાર કર્યો હતો. કિરણ ગોયલ, ZSTV પંચમહાલ.